મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમે સત્યની સાથે ઉપલેટા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ વગેરેના ભાવ વધારાને લઈને વિશાળ જનાક્રોશ રેલી યોજી અને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને એક જનાક્રોશ રેલી કાઢી હતી અને વધતી મોંઘવારીને લઈને ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધતા સામાન્ય જનતાની હાલત ખૂબ જ ખરાબ છે. વધેલા પેટ્રોલ, ડીઝલના ભાવને લઈને તમામ જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને લઈને સામાન્ય જનતામાં આક્રોશ ઉઠી રહ્યો છે. ત્યારે ઉપલેટા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના વધેલા ભાવો અને વધી રહેલ મોંઘવારીને લઈ અને સરકાર સામે દેખાવ યોજાયા હતા. ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય લલિત વાસવાઈની આગેવાનીમાં આજે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા એક જનાક્રોશ રેલી યોજવામાં આવી, જેમાં ગેસ સિલિન્ડરના બેનર લોકોએ ગળામાં લટકાવી અને મોંઘવારીનો વિરોધ કર્યો હતો અને સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને મોંઘવારી હટાવો અને તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા. ધારાસભ્ય લલિત વાસોયાએ ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને મોંઘવારીને લઈ અને સામાન્ય જનતા પીસાઈ રહી છે તેવો આક્રોશ કાઢ્યો હતો. સરફરાજ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. રેખાબેન મકવાણા છે. આજ રોજ અમે ઉપલેટા, ઉપલેટા તાલુકા અને અમારા ધારાસભ્ય શ્રી બધા સાથે મળી અને જે આ તોંગી બહુ ભાવ વધારો છે, ખેડૂતો માથે અત્યાચાર થયા છે અને ખાસ કરી અને જે બેનો માથે જે આ ભાજપ સરકારે અત્યાચાર કર્યું છે કે જે ગેસના બાટલાના ભાવ વધારો કર્યો છે, તેલનો ભાવ વધારો કર્યો છે, કઠોળનો ભાવ વધારો કર્યો છે, તો શું અમારે બહેનોને અત્યારે અમારે શું કરવાનું? અને પ્લસ કે જે આ બાળકો માટે શિક્ષણમાં પણ જે અત્યાચાર થઈ રહ્યો છે એના માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને ના છૂટકે જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે બહેનો રણચંડી બની અને અમે બાંયો ચડાવી અને કોઈ પણ અમે આ આંદોલન આગળ વધારીશું. કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. આ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સતત વધતા જાય છે. આ ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટિંગ મોંઘું પડ્યું છે અને ટ્રાન્સપોર્ટિંગ મોંઘું પડતા જીવન જરૂરિયાતની દરેક વસ્તુ સતત મોંઘી થતી જાય છે અને લોકોની અમારી પાસે ફરિયાદ આવે કે ભાવ વધારા સામે હવે આંદોલન કરવું પડશે તમારે. એમને ધ્યાનમાં રાખી અને આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા એક જંગી રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપી રાજ્યપાલને જણાવેલ છે કે પેટ્રોલ અને ડીઝલમાં એના જે ઓરિજિનલ ભાવ છે એના કરતાં સરકારનો ટેક્સ વધારે છે, તો સરકારનો ટેક્સ રદ કરી અને ભાવને કંટ્રોલમાં કરે. આ ઉપરાંત આ ભાજપ સરકાર ભાવ વધારો ડામવામાં સતત નિષ્ફળ ગઈ છે. જીવન જરૂરિયાતની ચીજોના ભાવ સતત વધતા જાય છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આવા સંજોગોમાં આ સરકાર રાજીનામું આપે એવી અમે આવેદનપત્ર આપી અને માગણી કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર પેટ્રોલિયમ પેદાશ, ગેસના સિલિન્ડર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ જે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એની સામે સરકારનું ધ્યાન દોરવા માટે, ગરીબ માણસોના પ્રશ્નને વાચા આપવા માટે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકોએ, જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપી અને ગરીબ સામાન્ય માણસ આમ જનતાના પ્રશ્નને વાચા આપવા માટેનો કોંગ્રેસનો આ પ્રદેશનો કાર્યક્રમ છે. એના અનુસંધાને ઉપલેટા શહેર અને ઉપલેટા તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ લોકો, મહિલાઓ સાથે અમે આ ભાવ વધારાના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન, રેલી યોજી અને કાર્યક્રમો અને સરકારનું ધ્યાન દોરવા માટેનો નમ્ર પ્રયત્ન કરીએ છીએ. આ સિવાય તમે કદાચ બીજો કોઈ આગળ કોઈ કાર્યક્રમ ખરો?
સરકાર સામે પ્રદેશની સૂચના મુજબ જે કાંઈ કાર્યક્રમો આવશે એ કાર્યક્રમો સમગ્ર વિસ્તારની અંદર થશે. કોંગ્રેસ પાર્ટી ગરીબો, આમ આદમી અને મધ્યમ વર્ગની સાથે હરહમેશ રહી છે અને એના અનુસંધાને જ આ કામ કરી રહી છે. એના પ્રયત્નના ભાગરૂપે જ આજે પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટે અમારો આ કાર્યક્રમ છે.